આજ રોજ દક્ષિણ ગુજરાતની મહત્વની એવી સાયણ સુગર મિલની ઓગણપચાસ ઓલપાડ તાલુકાના સાયણ ગામ સ્થિત અને દક્ષિણ ગુજરાતની અતિ મહત્વની એવી સાયણ સુગર મિલની આજે ઓગણપચાસ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સભામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સુગર મિલના પ્રમુખ રાકેશ પટેલ દ્વારા સભાસદો સમક્ષ વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક બાદ એક સભાસદોએ પ્રમુખ સમક્ષ રજૂઆતો કરી હતી જોકે ચાલુ સભા દરમિયાન એક અમાન્ય કાપણી મુદ્દે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે અન્ય કેટલાક સભાસદો ઉગ્ર થઈ ગયા હતા અને રજૂઆત કરનાર સભાસદના જૂથ સાથે ઘર્ષણ સર્જાયું હતું જોકે મંચ ઉપર હાજર ડિરેક્ટરો સભાસદો વચ્ચે આવી મામલો ઠાળે પાડ્યો હતો આજની આ ઓગણપચાસમી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડાના તમામ કામો મંજૂર થઈ ગયેલા પરંતુ જે પ્રમાણે ઘર્ષણ એ બાબતમાં થયું કે જે વાવેતર થાય છે એ વાવેતરને કાપણીની અગ્રિમતા કેમ એટલે એમાં મેં એવું કીધું કે ભાઈ જે શેરડી વાવેતર વહેલું રોપે એનું વહેલું કપાવું છું બરેલી શેરડી મુદ્દે જે ચર્ચા થઈ એમાં કોઈ પણ ડોઝ નહીં અપાય કે મજૂર પણ અપાય કે સભાસદ પણ અપાય હવે દિવસે દિવસે મજૂરો ઘટતા ચાલ્યા આ વર્ષે આ વર્ષની વાત કરું તો મજૂરોએ અમને એવા દબાણમાં લાવ્યા કે જો ભાવ વધારો કાપણીનો નહીં કરો તો અમે કાપવા કે કરાર ન કરીએ અને ઓછા મજૂર આવે એટલે સ્વાભાવિક છે કે એ લોકોને કટિંગ નહીં થાય ને કટિંગ ન થાય તો અમને પુરવઠો નહીં મળે એટલે મજૂરો દ્વારા એવું પ્રેશર કરવામાં આવે કે અમે બારીને જ કાપવાના એટલે અમારે એવું આળાકાન કરીને પણ અમારે બારવાની છૂટ આપી ચાલુ કે આપણે બારવાનું હોય તો એમાં ઉત્પાદન કે એનો કોઈ રહેતો નથી આપણે માન્ય રાખવામાં આવી નથી જે એ પરિસ્થિતિ એવી થઈ છે કે સભાસદ જે દિવસે શેરડી રોપે તે દિવસે એવું લખે કે આઠ એટલે માન્ય વેરાયટી છે અને જે દિવસે કાપવા જાય તે દિવસે એ આઠ હજાર નથી એના કારણે આ બધા વિવાદ ઉભા હા એટલે એ અગિયાર લાખ ટન થાય નવ લાખ પણ થાય કોઈ વખતે સ્વાભાવિક છે કે જે સુગર ફેક્ટરીના ભાવ વધારે પડે એમાં હું પણ આવી જાઉં કે ખેડૂત છું એટલે ખેડૂત તરીકે જે સુગર ફેક્ટરીમાં ભાવ વધારે પડે ત્યાં વળી જાય અને દિવસે દિવસે ઉત્પાદન ઘટવાનું કારણ બી એ છે કે પહેલાંના જમાનામાં પહેલાંના વખતમાં લીલો પડવાસને બધું ખાતર છાણિયું ખાતરને બધું નાખવામાં આવતું હતું પણ મજૂરની ખરાબ પરિસ્થિતિને હિસાબે જ આ બધું બંધ થઈ ગયું છે એટલે આ ઉત્પાદન ઘટવાના કારણે જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીઓ આવી રેસિડેન્સો હોય એ હિસાબે પણ આ જમીન ઘટી ચાલી એટલે એ હિસાબે શેરડી વધારાના પ્રવાસમાં આપણે વારંવાર એક આંખના રોપા છે એ બધા પ્રોત્સાહન આપતા આવ્યા જ છે અને એમાં આપણને ઉત્પાદન પણ મળે છે અને રિકવરી પણ સભાસદો જેની પોતપોતાની રીટ હોય છે તે પ્રમાણે કરતા હોય છે એટલે એ પોતપોતાના સ્વાર્થમાં વાત કરે હવે એ હિસાબે હવે આપણે સંસ્થા ચલાવવાની છે એટલે સંસ્થાના નીતિ નિયમોને અમે વહીવટમાં બેઠા છે એ રીતના વહીવટ કરવો પડે

જે રીતે સમગ્ર દેશમાં માત્ર ગુજરાત રાજ્ય જેવું છે કે ત્યાં સિત્તેરથી એંશી ટકા શેરડી સળગીને આવે છે હાર્વેસ્ટિંગમાં એને કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે રિકવરીઓ ઓછી આવી રહી છે ખાંડની ક્વોલિટી એટલી સારી નથી કે વેચાણમાં ઓછા ભાવ ઉભી રહ્યા છે એટલે ખેડૂતોનો આક્રોશ હતો ખાસ કરીને જે જૂની પેટર્ન પહેલી ઓક્ટોબરથી જ્યારે તમે માસ વાર વાવેતર આપતો હોય ત્યારે પહેલી ઓક્ટોબરથી જ વાવેતર આપવું જોઈએ એ વાત સમગ્ર સભાફતની આટલી આક્રોશ હતી એટલે અમારી પણ માંગ છે અને યુનિવર્સિટી પણ જ્યારે કહેતી હોય કે પહેલી ઓક્ટોબરનું વાવેતર તમે આપી શકો કારણ કે આપણી જમીનો કારી છે એમાં સતત વરસાદ ઉગાવો પણ ન આવે પણ જે રીતે સપ્ટેમ્બરમાં વાવેતર આપી રહ્યા છે એને કારણે એક જ મહિનામાં જ્યારે સિત્તેર એંશી ટકા વાવેતર થતું હોય ને જ્યારે ફેક્ટરી દોઢસો બસો દિવસ ચલાવવાની સમય છે કે પીલાણ મોડું થાય એને કારણે શેરડી સળગી રહી છે મજૂરો પર કાબુ આપણો ઓછો થઈ રહ્યો છે ત્યારે બે હજાર પચીસ સુધીમાં પચાસ ટકા હાર્વેસ્ટર લાવીને જો આ ક્રશિંગ કરવામાં આવે તો આવનાર દિવસો આનો ઉકેલ થઈ શકે એટલે ખેડૂતોમાં આક્રોશ હતો એટલે અમને પણ ચોક્કસ આશા કે જ્યારે જે પચાસ વર્ષ ઉજવણી કરી છે સુગર ત્યારે આવનાર દિવસોમાં જે વડીલોએ સ્થાપેલી સંસ્થા હજુ પણ આગળ વધે અને ખાસ કરીને ખેડૂતોનો જે આક્રોશ છે એ મેનેજમેન્ટ સ્વીકારીને આગળ વધે એટલી જ ભાવના સાથે આજની સભા પૂરી થઈ છે બ્યુરો રિપોર્ટ